વાતમાં હું છું દીક્ષિત ઠકરાર, એ કહેવત છે કે ક્રાંતિ જ એના જનકને ભરખી જતી હોય છે, અથવા તો સાદી ભાષામાં એવું કહીએ કે કોઈ આંદોલનકારી જેનો વિરોધ કરતા હોય છે તેના જ પ્રવાહમાં ઢળી જાય છે. વાચ્ચા હાર્દિક પટેલની, કારણ કે છેલ્લા ઘણા બધા દિવસથી હાર્દિક પટેલ ખૂબ ચર્ચામાં રહ્યા. પહેલા તેને કોંગ્રેસનો વિરોધ કર્યો, તેના વિરુદ્ધ ઘણી બધી વાતો કરી, અને બે દિવસ પહેલા તેને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, અને ગઈકાલે તેને પત્રકાર પરિષદ કરી અને કોંગ્રેસ છોડવાના વિસ્તૃત કારણો કહ્યા. મહત્વની વાત છે કે 2017માં જે ગુજરાત અને રાજ્યની રાજનીતિનો મુદ્દો હતો તે હવે 22માં બદલાઈ જવાનો છે, કારણ કે ઘણા બધા એવા નેતાઓ હતા, ઘણા બધા આંદોલનકારીઓ હતા કે જે વિરોધ કરતા હતા, તે આજે એ જ પ્રવાહમાં ઢળાઈ ઢળી જશે એવું તો નહીં, પરંતુ ચોક્કસથી જે રીતે રાજ્યનું આંદોલન ચાલતું હતું તેમાં ઘણા બધા બદલાવો છે તે છેલ્લા 2 મહિનામાં આવ્યા છે. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા, ઘણા બધા મુદ્દે આપણે પણ વાત કરવાની છે, તમામ લોકોના મગજમાં એક સવાલ છે, ત્યારે ખુદ હાર્દિક પટેલે જ તમામ મુદ્દાઓને લઈને જવાબ આપશે. આપણી સાથે હાર્દિક પટેલ ઉપસ્થિત છે. હાર્દિક, સ્વાગત છે તમારું વીટીવી ન્યૂઝમાં. પહેલો સવાલ કે તમે એવું કહેતા હતા કે 3 વર્ષથી વકડાઈ ગયો હતો, ગઈકાલે તમામ બડાપો કાઢ્યો, હવે કેટલું રિલેક્સેશન ફીલ થાય છે? આમ વિસ્તૃત કારણો મેં ગઈકાલે પ્રેસ મીડિયા માધ્યમથી આપ્યા છે, અને હું બહુ સ્પષ્ટ રૂપે માનું છું કે મારા જીવનના 3 વર્ષો મેં કોંગ્રેસ પાર્ટીમાં રહીને જનહિતની સેવા માટે વાપરવાનો હતો, એ ઉપયોગ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ ન કર્યો, અને મારે જે કામ કરવું હતું ગુજરાતની અંદર ગુજરાતની જનતા માટે એ કામ કરવાનો કોંગ્રેસે મોકો પણ ન આપ્યો, અને એટલા માટે ગઈકાલે પ્રેસમાં મીડિયાના માધ્યમથી તમામ વિસ્તૃત માહિતી મેં લોકોની વચ્ચે મૂકી છે. આવનારા દિવસની અંદર મારો એ જ પ્રયાસ રહેશે કે ગુજરાતની અંદર 16,000થી વધુ જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર કેમ જવું, એ લોકોના હિતોની વાત કેમ કરવી, એમના માટે સંઘર્ષ કેમ કરવો, ચાહે 10 વસ્તીનું ગામ જ કેમ ના હોય તો એ ગામમાં પણ જઈને લોકોને મળવું, એ તમામ પ્રક્રિયામાં આવનારા દિવસમાં આગળ વધવા માંગુ છું. અને કોંગ્રેસની અંદર છેલ્લા ગુજરાતની જનતાએ 30 વર્ષથી કોંગ્રેસને નથી સ્વીકારી, તો પછી સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં કંઈક ખામી હશે, અને કાલે મેં જે ઘણી બધી વાતો કરીને કોંગ્રેસ છોડી છે એમાં પણ મારી તમામ વાત ગુજરાતની જનતા સાથે જોડાયેલી વાત હતી. ગુજરાતની જનતાને જે તકલીફ છે, ગુજરાતની જનતા જે રીતે કોંગ્રેસને જે નજરે જોવે છે, એ જ વાત મેં ગઈકાલે ગુજરાતના લોકોની વચ્ચે કરી છે, અને મને ભરોસો છે કે મારા આ નિર્ણયને ગુજરાતના લોકો વધાવી રહ્યા છે. ઘણા બધા એવા નેતાઓ હતા, તમારા સાથીઓ પણ કહે છે કે હાર્દિક પટેલનો આ નિર્ણય ખોટો છે અથવા તો ઉતાવળ કર્યો છે. દીક્ષિતભાઈ, આજે બહુ જ ઇમોશનલ સાથે આ મારી વાત ગુજરાતના લોકોને અને ખાસ કરીને મારા સમાજના લોકોને કહું છું. જ્યારે મેં પાટીદાર આંદોલનની શરૂઆત કરી અને મારો હેતુ હતો, મારો ધ્યેય હતો કે ગુજરાતના ગરીબ પાટીદાર સમાજને આર્થિક ધોરણે અનામતનો લાભ મળે, એના બાળકોને શિક્ષણ અને રોજગારીની અંદર ફાયદો થાય, ત્યારે પણ અત્યારે જે લોકો ટીવીની અંદર બેસીને મારો વિરોધ કરે છે એ પાટીદાર આંદોલનનો પણ વિરોધ કરતા હતા. જ્યારે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારે પણ આ લોકો મારો વિરોધ કરતા હતા, અને આજે જ્યારે હજુ મેં કોઈ પાર્ટી જોઈન કરવાનો નિર્ણય પણ નથી લીધો ત્યારે પણ આ લોકો વિરોધ કરે છે. કહેવાનો મતલબ, આંદોલનની અંદર સૌથી વધુ મહેનત કરી, સૌથી વધુ હેરાન થયો, સૌથી વધુ પરેશાન થયો, 9 મહિના જેલમાં રહ્યો. આજે જેટલા પણ લોકો દીક્ષિતભાઈ ટીવીની અંદર બોલે છે ને કે હાર્દિક તો કેસના કારણે ડરી ગયો, હાર્દિક તો હવે ભાજપમાં જવાનો છે, હજુ એ લોકોને ખબર નથી કે મારી ઉપર આજ પણ 22 કેસ નોંધાયેલા છે, જેમાં 2 રાજદ્રોહના કેસ છે. પણ ઠીક છે, એક મને મુરારી બાપુની કહેવત યાદ છે કે જ્યારે તમારો વિરોધ બહુ મોટા પાયે થાય એનો મતલબ તમે સાચા રસ્તે જઈ રહ્યા છો. મારો રસ્તો શું ખોટો? મેં આંદોલન કર્યું તો એ સમાજ હિત માટે કર્યું હતું, કોંગ્રેસમાં જોડાયો હતો તો ગુજરાત રાજ્યના હિત માટે જોડાયો હતો કે ગુજરાતના લોકોનું કામ કરવું છે, એની સેવા કરવી છે. કોંગ્રેસે મોકો ન આપ્યો, કોંગ્રેસ કામ કરવા નથી માંગતી, તો મારે એવી પાર્ટીમાં રહેવાનો મતલબ શું હતો? મારે તો ગુજરાતના 16,000 ગામડા અને ગુજરાતના 6.5 કરોડ લોકોની ચિંતા કરવાની છે, અને એ ચિંતા હું કોઈ પણ પાર્ટીમાં જઈને કરી શકું, પણ જે લોકો ટીવીની અંદર બેસીને જે વિરોધ કરે છે એનું કામ માત્ર વિરોધ કરવાનું છે. તમે સારું કરો તોય વિરોધ કરે, અને તમે ખરાબ કરો તો પણ વિરોધ કરે. હાર્દિક, તો પછી તમે કોંગ્રેસ એવું કહ્યું કે કોંગ્રેસે કામ નથી કરવું, કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજનીતિ કરવી છે. આ તમે 2019માં જોઈ છે ત્યારે પણ તમને ખબર જ હતી ને કે આ જ કોંગ્રેસે, તમે ગઈકાલે ચીમન પટેલની વાત કરી, નરહરિ અમીનની વાત કરી, તો 2019માં બ્રહ્મજ્ઞાન ન હતું? દેખો, પહેલી બે વસ્તુ છે, 2019ની અંદર જ્યારે કોંગ્રેસ જોઈન કરવાનો નિર્ણય મેં દીક્ષિતભાઈ લીધો ત્યારે મારા સમાજના આગેવાનો, જે લોકો કોંગ્રેસને ખૂબ નજીકથી અને સારી રીતે જાણતા, બધા લોકોએ મને કહ્યું હતું કે તારો આ નિર્ણય કદાચ ભૂલ ભરેલો હશે. ત્યારે મને એવું હતું કે ના ના, હું તો 2017 અને 2015માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોંગ્રેસના ફાયદો થયો છે, તો સ્વાભાવિક છે કોંગ્રેસ માન સન્માન આપશે, કોંગ્રેસ તમારો ઉપયોગ કરશે, કોંગ્રેસ તમારી મદદ લેશે, કોંગ્રેસ તમને ગુજરાતની અંદર એક સ્થાપિત કરશે લીડર તરીકે. પણ કોંગ્રેસને જ્યારે નજીકથી જોઈ ત્યારે ખબર પડી કે અહીંયા તો માત્ર જાતિવાદની રાજનીતિ છે, અહીંયા તો માત્ર ગૂંટબાજી છે, અહીંયા તો જૂથવાદ ચાલી રહ્યો છે, અહીંયા તો સિનિયર અને જુનિયર વચ્ચેની લડાઈ ચાલી રહી છે, આને
અને કોંગ્રેસના લોકોને ગુજરાતની ચિંતા જ નથી. અમે લોકો ચિંતા કરીને ગુજરાતની અંદર કામ કરી રહ્યા છીએ, એ ચાહે આંદોલનની ભૂમિકા હોય કે કોંગ્રેસની ભૂમિકા હોય. અને ગઈકાલે મેં રાજીનામું આપ્યું અને આજે હું તમારી વચ્ચે બેઠો છું, તો આજ પણ મારા માટે ગુજરાતની ચિંતા છે, ગુજરાતના લોકોની ચિંતા છે. અને ગુજરાતના લોકો માટે કંઈક સારું કેમ થઈ શકે એના માટેનો હું પ્રયાસ કરું છું. અને તમે જે કહ્યું કે હાર્દિકભાઈ તમે 2019 પહેલા તમને નથી ખબર, અરે ભાઈ ઘણી વાર દૂરથી જોયેલા લોકોની હકીકત ન ખબર હોય, જ્યારે અંદર ગયા, 3 વર્ષ જોયું સમજ્યા, ત્યારે ખબર પડી કે ગુજરાતના લોકો શું કામ પહેલા તો કોંગ્રેસને મત નથી આપતા. 30 વર્ષ થયા, હમણાં એકાદ વખત 5 વર્ષની સત્તા બી આપી દીધી હોત તો આપણને ખબર હોત. ગુજરાતની જનતા જાણે છે કે આ લોકો ખોટા છે, આ લોકો સમજદાર નથી, આ લોકો ગુજરાતનું હિત નથી ઈચ્છતા. અને 3 વર્ષ જયારે હું એમને જોડે રહ્યો ત્યારે મને ખબર પડી કે માત્ર કોંગ્રેસ લોકોનું અપમાન કેમ કરવું, સમાજનું અપમાન કેમ કરવું, સમાજની અંદર ભાગલા કેમ કરવા, લોકોનો દુરુપયોગ કેમ કરવો, સમાજને ગુમરાહ કેમ કરવા, ધર્મના નામે જાતિના નામે લોકોને કઈ રીતે અલગ કરવા, એના સિવાય કોંગ્રેસની અંદર કાંઈ થતું નહોતું. અને એટલા માટે ગર્વ સાથે હિંમત સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. હાર્દિકભાઈ તમે ગર્વ સાથેની વાત કરી, પરંતુ તમને એવું લાગે છે કે જે 2015 થી 2017 સુધી તમારી સાથે યુવાનો રહ્યા, 17 થી 19 સુધી રહ્યા, અને હવે કદાચ તમે સત્તાપક્ષ સાથે જાઓ છો તો એ જ યુવાનો, એટલી જ સંખ્યામાં લોકો તમારી સાથે જોડાશે? હું એ દીક્ષિતભાઈ એ વસ્તુ માનું છું કે હંમેશા સમયનું ચક્ર હકીકત બતાવતું હોય છે. જ્યારે 2015ની અંદર અમે આંદોલન ચાલુ કર્યું ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા કે આ આંદોલન ક્યારેય સફળ ના થાય, આ આંદોલન તો ખોટું છે, આ આંદોલન તો ગેરમાર્ગે દોરવાનું છે. પણ તમને નવાઈ સાથે કહું કે મારા જેવા અસંખ્ય ગુજરાતના યુવાનોએ આંદોલન કરીને ગુજરાતના ગરીબ પાટીદાર સમાજને 10% અનામતનો લાભ અપાવ્યો, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અપાવી, બિન અનામત આયોગ અપાવ્યું, બિન અનામત નિગમ અપાવ્યું. અને આજે ગુજરાતના માત્ર પાટીદાર સમાજ નહીં, પાટીદાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, સોની સમાજ હોય, જે જનરલ કાસ્ટમાં આવે છે એ બધા સમાજને 10% એબીસીનો લાભ મળે છે. અને ત્યારે બધા જ લોકો મારો વિરોધ કરતા, ટીવી મીડિયાની અંદર આવીને 2017ની ચૂંટણી પહેલા પણ મારો વિરોધ કરતા હતા. પણ આજે જે લોકો વિરોધ કરે છે એ લોકો પહેલા પણ કરતા હતા ને અત્યારે પણ કરે છે. વાત રહી યુવાનોની, જો યુવાન બહુ સ્પષ્ટ જોતો હોય છે કે અમારા માટે કોણ લડશે, અમારા માટે કોણ વાત કરશે. આજે હું અહીંયાથી જે વાત કરું છું એ તો હું ગુજરાતના યુવાનોની વાત કરું છું, મારી પોતાની વાત ક્યાં કરું છું? હું ગુજરાત કોંગ્રેસની અંદર હતો, આજે તમે એન્કર છો, તમે મારું ઇન્ટરવ્યુ લો છો, તમને એન્કર બનાવી દે પછી કોઈનું ઇન્ટરવ્યુ જ ન લેવા દેતું, પછી તમે એન્કર બનીને કરશો શું? મને કાર્યકારી પ્રમુખ બનાવ્યો, અત્યારે કોંગ્રેસના નેતાઓ ખોટી ખોટી વાતો કરે છે કે અમે હાર્દિકને ફલાણી જવાબદારી આપી દે, અમે એને બહુ મોટું પદ આપ્યું. મને જે મોટું પદ મળ્યું છે ને એ ગુજરાતના લોકોએ આપ્યું છે, કોઈ કોંગ્રેસ પાર્ટીએ નથી આપ્યું. ગુજરાતના લોકોએ મને માન સન્માન પ્રેમ આપ્યો, કેમ કે હું ગુજરાતના લોકો માટે લડતો હતો, પાટીદાર સમાજ માટે લડતો હતો, ગરીબ સવર્ણ સમાજને ખેડૂતો માટે લડતો હતો. એટલે સમય આવશે તો ગુજરાતના યુવાનો પણ જાગૃત થઈને જે અમને એવું લાગશે કે ભાઈ સત્યના માર્ગે હાર્દિક ચાલી રહ્યો છે તો મને સહયોગ આપશે. અને સાથ સહયોગની ચિંતા કોને હોય, મારે ક્યાં લોકોને બતાવવાનું છે? મારું મન શુદ્ધ છે, હું ગુજરાતના લોકોની ચિંતા કરું. હું ભગવાન રામનું મંદિર બન્યું હોય ને હું એમ કહું ભાઈ ભાજપ વાળાએ બનાવ્યું છે તો મારે કેમ એ સાચી વાત નહીં કરવાની? કોંગ્રેસે ભગવાન રામના મંદિરમાં શું વિરોધ નહોતો કર્યો? શું 370ની કલમ કાશ્મીરમાંથી હટાવી તો કોંગ્રેસે વિરોધ નહોતો કર્યો? હું સાચી વાત કરું છું એટલે લોકો મનપસંદ નથી કરતા. અને પછી લોકો એવું કહે છે જો હવે તો હાર્દિક ભાજપની ભાષા બોલવા માંડ્યું. અરે ભાઈ પ્રધાનમંત્રી કોઈ પણ કેમ ના હોય, કોઈ પણ સમાજનો કેમ ના હોય, કોઈ પણ વિરોધી કેમ ના હોય, પણ એ સારું કામ કરતો હોય તો એની તારીફ કરવી પડે. તમે રામ મંદિરની વાત કરી, જે રામ મંદિરનો વિરોધ કોંગ્રેસના એડવોકેટ કપિલ સિબ્બલે કર્યો હતો, એ જ એડવોકેટ તમારા પણ હતા, તો ત્યારે આ કઈ હાર્દિક પટેલને ખબર જ નથી? અચાનક જ આવી બુદ્ધિ આવી? વકીલ રાખવો એ ગુનો છે? વકીલ રાખવો ગુનો છે? જો વકીલ ક્યારેય કોઈ પાર્ટીનો ના હોય, એટલું યાદ રાખજો. જયારે મારો વકીલ બન્યો હોય ને તો મારો વ્યક્તિગત વકીલ બન્યો હોય અને એને ફીસ આપીને મેં વકીલ રાખ્યો હોય. એટલે ક્યારે કોઈ વ્યક્તિ કોઈ સમાજનો ના હોય, ક્યારે કોઈ વ્યક્તિ કોઈ પાર્ટીનો ના હોય, એ મારો કેસ લડતા હોય તો એ પછી તો મારો કેસ હમણાં 2 વર્ષની સજામાં કોઈ મનિન્દરસિંહ શીખે લડ્યો છે, તો એ કેમ તમને યાદ ના આવ્યું? કપિલ સિબ્બલનું યાદ આવ્યું? ત્યાં તો એક વિવાદ એવો પણ થયો હતો કે આ એડવોકેટ બીજેપી સાથે જોડાયેલા છે, તો પછી તમે એ પેલા ઓલાને કોંગ્રેસ સાથે જોડી લીધું, આને ભાજપ સાથે જોડી લીધું. તમે વકીલોમાં પણ જો ભેદ કરો ભાજપ કોંગ્રેસનો, અને કોઈ આજે મારી ઉપર 22 કેસ છે, આજે ટીવીમાં અંદર આવીને જે બોલે છે ને એની ઉપર 2-4 કેસ પણ નહીં હોય સાહેબ. આજે 22 કેસ છે, અમારી પીડા કોઈ જાણી? 9 મહિના જેલમાં રહ્યો, 6 મહિના ગુજરાત બહાર રહ્યો, આજે મારા ફાધર પણ નથી, એની પણ ડેથ થઈ ગઈ છે, પરિવારની શું હાલત હશે કોઈ જાણવું જ નથી. બસ મન મરજી ટીવીની અંદર આવીને વિરોધ કરવાના, પોતાના મન મરજી આવે એવા નિવેદનો આપી દેવાના. ક્યારે કોઈના, હા કોંગ્રેસમાં જોડાય ત્યારે વિરોધ કર્યો, જ્યારે આંદોલન કર્યું ત્યારે વિરોધ કર્યો, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તોય વિરોધ કર્યો. હું વિરોધથી ડરતો નથી, વિરોધ સારા લોકોનો જ થાય, વિરોધ સાચા લોકોનો થાય, જેને વિરોધ કરવો એને છૂટ છે. મારો હેતુ ગુજરાતના 6.5 કરોડ લોકો છે અને એ હેતુમાં એ લોકોના કામ કરવા મને કોઈ રોકી નથી શકવાનું. ટીવીમાં 10 લોકો બોલે, 15 લોકો બોલે, સોશિયલ મીડિયામાં 100 લોકો બોલે, 150 લોકો બોલે, હું મારા ધ્યેય ઉપર, મારા પથ ઉપર હું હંમેશા સાચા માર્ગે ચાલ્યો છું. હાર્દિક, તમે આદિવાસીના મુદ્દે બોલ્યા, તમે ગુજરાતમાં લાખો બેરોજગારો છે તમામ મુદ્દે વાત કરી, અનેક એવા પ્રશ્નો છે ઉઠાવ્યા તે સાથે, પેપર ફોર્ડનો મુદ્દો, આ તમામ મુદ્દો છે. અને તમારી જે પ્રમાણે
ભાષા છે, તમારી જે પ્રમાણે વાત છે તે તમારું સત્તા પક્ષ તરફ ઝુકાવ છે. આજે તમે નિર્ણય નથી કર્યો, કાલે કદાચ ભાજપમાં જવાનું થાય તો આ તમામ મુદ્દા નહીં નડે, અને કદાચ ન નડે તો તમે સત્તામાં રહીને પણ આ તમામ સમસ્યાઓનું સમાધાન કેમ કરાવશો? કારણ કે પેપર ફોડની ઘટના આજકાલની નથી, બેરોજગારીનો ફક્ત ગુજરાતનો પ્રશ્ન નથી, દેશનો છે અને આજકાલનો નથી. તો હાર્દિક પટેલ પાસે એવું શું કોઈ બ્લુપ્રિન્ટ રેડી છે કે એ બ્લુપ્રિન્ટથી હાર્દિક તમામ સમસ્યાઓનું સમાધાન લાવશે? કોઈ પણ વ્યક્તિ હંમેશા સત્તા સામે લડે તો સ્વાભાવિક છે, સત્તાની બુરાઈ કરવી, સત્તાના ખોટા નિર્ણયનો વિરોધ કરવો આ દરેક માણસની અને દરેક રાજનેતાની આ ખાસિયત હોવી જ જોઈએ. જ્યારે ગુજરાત રાજ્યની અંદર પેપર લીકની ઘટના બનતી હોય કે બેરોજગારીનો મુદ્દો હાવી બનતો હોય તો આ બધા જ મુદ્દા કોઈ ભગવાન રામના શ્રાપના કારણે પેદા નથી થયા, સરકારની વ્યવસ્થાના કારણે પેદા થયા હોય છે. અને જો સરકારે વ્યવસ્થામાં સારી રીતે ધ્યાન આપે તો ગુજરાતમાં બેરોજગારીનો આંકડો પણ દૂર કરી શકાય, ગુજરાતની અંદર પેપર લીકની ઘટનાને પણ દૂર કરી શકાય. હું કોંગ્રેસ પાર્ટીમાં હતો તો બેરોજગારીનો મુદ્દો હોય કે પેપર લીકનો મુદ્દો હોય એને ઈમાનદારીથી લડ્યા છે અને એની બ્લુ પ્રિન્ટ આપી છે, માત્ર વિરોધ નથી કર્યો. હું કોંગ્રેસને એ જ હંમેશા કહું છું કે તમે માત્ર વિરોધની રાજનીતિ ન કરો, તમે સમાધાનની રાજનીતિ આપો. હંમેશા લોકતંત્રને મજબૂત રાખવું હોય તો વિપક્ષની જવાબદારી માત્ર એટલી નથી કે માત્ર સરકારનો વિરોધ કર્યા કરે, સરકારને તમારે બ્લુ પ્રિન્ટ આપવી પડશે, તમારે સરકારને સમાધાન આપવું પડશે. પેપર લીકની ઘટના મુદ્દે જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને જ્યારે અમે ગાંધીનગરમાં રેલી લઈને ગયા ત્યારે મેં શું કહ્યું હતું કે પેપર લીકની ઘટના રોકવી હોય તો તમારે એની ઉપર સખત કાયદો બનાવવો પડે અને જે તે વિભાગના અધિકારીના અંડરમાં પેપર લીક થાય તે અધિકારી ઉપર કાયદાકીય તમે પગલાં ભરો. બેરોજગારીનો મુદ્દો છે તો બેરોજગારીના મુદ્દાને દૂર કરવું બહુ સિમ્પલ વસ્તુ છે અને એ ભવિષ્યની અંદર મારો કોઈ જો રાજકીય નિર્ણય નથી ભાજપમાં જવાનો કે બીજી કોઈ પાર્ટીમાં જવાનો, પણ જ્યારે પણ કોઈ પોલિટિકલ નિર્ણય કરીશ તો આ વાત ચોક્કસ કરીશ કે સરકારી જગ્યાઓ જેટલી ખાલી પડી છે તમે એને ભરી દો, બેરોજગારીનો આંકડો આપોઆપ દૂર થવાની શરૂઆત થઈ જશે. ગુજરાત રાજ્યની અંદર જે 75% ગુજરાતીઓને નોકરી આપવી એનો જીઆર બનેલો છે, કાયદો બનેલો છે, તો તમે એને નોકરી આપો, આપોઆપ સમસ્યાઓ દૂર થઈ જશે. તમારે કામ કરવું હોય, માત્ર વિરોધ કરવાથી કંઈ ના થાય, વિરોધ તો આખી જિંદગી કરીશું. માત્ર હાર્દિક પટેલ વિરોધની રાજનીતિ છોડીને કામની રાજનીતિ, સમાધાનની રાજનીતિ કરવી પડશે. ક્યાં લગી વિરોધની રાજનીતિ કરશો? 30 વર્ષથી તો વિરોધની રાજનીતિ કરો છો, 30 વર્ષથી વિરોધની રાજનીતિ કરો છો એટલે પહેલી વાર 1985 પછી તમે 2017ની અંદર 80 સીટે પહોંચ્યા અને તમને નવાઈ હાર્દિક પટેલ નવ તો ના પહોંચે. મને દુઃખ, હાર્દિક પટેલ નહીં, ગુજરાતના લોકોએ પહોંચાડ્યા છે અને ગુજરાતના લોકોનો ક્યારે આભાર માન્યો કોંગ્રેસ પાર્ટીએ? અમે 50 વાર કહ્યું કે તમને ગુજરાતની જનતાએ 80 સીટ આપી છે, તમે 80 સીટ સાચવી રાખો. અમારા ધારાસભ્યો જાય છે, તમે એવું ન આરોપ લગાવી શકો કે આ ડરી ગયો, આ ભાજપની અંદર વેચાઈ ગયો. તમે તમારી જવાબદારી કેમ ક્યારે ચૂકતા નથી? તમારી જવાબદારી હોય કે કેમ ધારાસભ્ય આપણને છોડીને જાય છે? હાર્દિક પટેલ તો અત્યારે ગયો, હાર્દિક કાર્યકારી પ્રમુખ છે એટલે તમને દેખાઈ રહ્યો છે કે હવે હાર્દિક ગયો. આખા ભારતની અંદર કોંગ્રેસના નેતાઓ જાય છે, શું કામ જાય છે? બધા જાય છે ત્યારે શું કહે છે કે તમે કામ નથી કરવા માંગતા, તમે માત્ર વિરોધની રાજનીતિ કરવા માંગો છો, તમે સમાજના ભાગલા કરવા માંગો છો. તો કેમ, શું કામ આમને જોડે રહીને શું કરવાનું? 3 વર્ષ તો રહ્યો જ છો ને, અને જયારે જોઈન થયો ને ત્યારે મારી ઉપર 2 વર્ષની સજા હતી, ત્યારે મારી ઉપર 32 કેસ હતા. આજે જયારે કોંગ્રેસ છોડો છો ને ત્યારે મારી ઉપર 22 કેસ છે. એક કેસની અંદર મને કોંગ્રેસે નથી મદદ કરી. મારા ફાધરની મેં ગઈકાલે પણ કહ્યું કે મારા પિતાનું મૃત્યુ થયું, મારા પિતાના મૃત્યુ વખતે કોંગ્રેસનો એક પણ માણસ મારા ઘરે બેસવા નથી આવ્યો. અને જે લોકો પોતાના જ પાર્ટીના કાર્યકારી પ્રમુખના પિતાના અવસાન બાદ એના ઘરે બેસવાના આવે તો આ લોકો શું ગુજરાતનું દુઃખ દર્દ બાંટશે? મારી વ્યક્તિગત જે દુઃખ છે, જે લાગણી છે, એ કોઈને સમજવાનું નથી. બસ વિરોધ છે એટલે હાર્દિકનો વિરોધ કરો. દેખો, ગુજરાતની અંદર એવો એક વર્ગ છે જેને હાર્દિકના નામથી જ વિરોધ છે, એ ચાહે ભાજપનો હોય, ચાહે કોંગ્રેસનો હોય, ચાહે પાસનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. તમે સાચું કરો એટલે બસ આ માણસ કરે છે એટલે વિરોધ. હું બહુ દિલથી કહું, નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી, જે ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજે પ્રધાનમંત્રી બની ગયા છે, એક એવો વર્ગ છે જ કે નરેન્દ્ર મોદીનું નામ એટલે વિરોધ કરી જ દેવાનો, એ સાચું હોય ખોટું હોય. એવી રીતે ગુજરાતમાં પણ મારી સાથે અમને અનેક લોકો એવું કરી રહ્યા છે જે છેલ્લા 4-5 દિવસથી ટીવીમાં બેઠા છે, પણ હું બહુ ચિંતા કરતો નથી. જે સાચા માર્ગે ચાલવું હોય એટલે આજુબાજુની બહુ ચિંતા ન કરવી. સાચા માર્ગે ચાલવું હોય તો તમારે જે ધ્યેય સાથે નીકળ્યા છો એ મારો ધ્યેય બહુ સ્પષ્ટ છે કે ગુજરાતના 7 કરોડ લોકો માટે શું કરી શકાય, એમનું સારું કઈ રીતે કરી શકાય, એ કામમાં આગળ વધુ છું. હાર્દિક, એક સવાલ. તમામ લોકો કહે છે કે હાર્દિક પટેલે અમિત શાહ સાથે બેઠક કરી, અમિત શાહે આખું ઓપરેશન પાર પાડ્યું, એ જ રીતે ભાજપ અને કમલમમાંથી આવેલી બ્લુપ્રિન્ટ ઉપર જ હાર્દિક પટેલ ચાલ્યા અને ત્યારબાદ રાજીનામું પણ એ રીતે જોડાયું અને હવે કેસરીઓ પણ એ જ રીતે ધારણ કરશે, તમારા પૂર્વ સાથીઓએ પણ આક્ષેપ લગાવ્યા. મારો સીધો સવાલ, અમિત શાહ સાથે બેઠક થઈ છે, હું બહુ સ્પષ્ટ બોલું છું અને મારી જે ચોપડી છે ને ખુલ્લી છે, કોઈ પણ આવીને વાંચી શકે. આટલે કે ક્યારે છુપાયું નથી કોઈનાથી. જે દિવસે મળીશ ને એ દળે આખા મીડિયાને અને આખા ગુજરાતને કહીને જઈશ કે આજે પ્રધાનમંત્રીને મળવા જઉં છું, કે આજે ગૃહમંત્રીને મળવા જઉં છું, કે આજે રાજ્યના મુખ્યમંત્રીને મળવા જઉં છું. જ્યારે હું આંદોલનમાં હતો ને ત્યારે પણ હું રાજ્યના મુખ્યમંત્રી નથી મળ્યો. હું મારી ટીમને મોકલતો કે જાઓ તમે જઈને ચર્ચા કરો આંદોલનના મુદ્દે, પાટીદાર સમાજના હિતના મુદ્દે. અને જે દાડે જોડાઈશ એ દિવસે ડંકાની ચોટ ઉપર જોડાઈશ. જેને સારું કામ કરું તેને છુપાવવાનું શું હોય?
જેને મળવું, માની લો કે હું પ્રધાનમંત્રીને મળું આ તો વાંચે નથી મળ્યો, પણ માની લો કે ભવિષ્યમાં મળું તેમાં ગુનો શું છે? દેશના પ્રધાનમંત્રી છે, વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ, એનો પ્રધાનમંત્રીઓ કેમ એને ન મળું? ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી કોઈ માણસ બેઠો હોય અને એ માણસનું રાજ્યના હિત માટે કોઈ કામ લઈને જવું હોય તો મારે મળવું છે, કેમ ન મળું? નથી મળ્યો, પણ જે દિવસે મળીશ એ દિવસે ડંકાની ચોટ ઉપર મળીશ ને લોકોને કહીને મળીશ અને એની બ્રીફિંગ સાથે મળીશ કે આ શું કામ મળ્યો છો. અને તમે કહ્યું કે કેસરીઓ ધારણ કરવાનો, હજુ લગી એવું વિચાર્યું નથી, પણ જે દાડે ધારણ કરીશ ને એ પણ ડંકાની ચોટ ઉપર કરીશ અને બ્રીફ સાથે કરીશ કે શા માટે હું આજે કેસરીઓ ધારણ કરું છું, કે શા માટે આજે હું સફેદ ટોપી ધારણ કરું છું. જે દાડે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, જે પાર્ટીમાં જઈશ એ પાર્ટીની અંદર ખુલ્લા મનથી કહીશ કે આજે આ પાર્ટી હું જોઈન કરું છું અને શા માટે જોઈન કરું છું એની બ્રીફિંગ પણ આપીશ. બિલકુલ, તો હાર્દિક પટેલ સાથે બેબાક સવાલો યથાવત રહેશે. હજુ પણ ઘણા બધા સવાલો ગુજરાતની જનતાના મનમાં પણ છે, અમારા મનમાં પણ છે, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. કાર્યકારી અધ્યક્ષ હતા પૂર્વ હાર્દિક પટેલ, તેની સાથે વાતચીત યથાવત છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, અનેક આરોપ લગાવ્યા. હાર્દિક, આરોપ કોંગ્રેસના લોકો તો લગાવી રહ્યા છે, પરંતુ તમારા પૂર્વ સાથીઓ આરોપ સતત લગાવી રહ્યા છે. એક જ આરોપ છે કે ભાજપની બ્લુ પ્રિન્ટ છે, મેં પહેલા કહ્યું તેમ અમિત શાહની બ્લુ પ્રિન્ટ છે અને તમારા જ પૂર્વ સાથીઓ છે આરોપ લગાવનાર. દેખો, મેં ગઈકાલે જોયું ઘણી ટીવીની અંદર, એમાં બે ચાર લોકો તો એવા લોકો આરોપ લગાવે છે જે 2017 પહેલા ભાજપમાં જતા રહ્યા હતા અને પછી ભાજપથી થાકી ગયા એટલે બીજી પાર્ટીમાં જતા રહ્યા. બીજા 4-5 લોકો એવા છે કે જે આરોપ લગાવે છે. મારે એ લોકોને જવાબ નથી આપવો, પણ એટલું વાત બહુ ચોક્કસ કરીશ કે જે લોકો ટીવીની અંદર આવીને એવું કહે છે કે હાર્દિકે આંદોલન કર્યું ને અમે લોકો હેરાન થયા, પરેશાન થયા. કેમ હેરાન પરેશાન થાવ ને પછી સમાજને લાભ મળે. ભગતસિંહ ફાંસીના માચડે ચડ્યા હતા ને ત્યારે દેશને આઝાદી મળી હતી. આપણે લોકોએ માર ખાધો, આપણે લોકો જેલમાં ગયા, આપણે લોકો પરેશાન થયા, ત્યારે આજે ગુજરાતના લાખો સમાજના લાખો પરિવારોને આજે 10% અનામતનો લાભ મળે છે. અને જે લોકો ટીવીની અંદર આવીને દીક્ષિતભાઈ વિરોધ કરે છે ને, એ તો હું જેલમાં હતો ને 2015ની અંદર, ત્યારે કોર્પોરેશનની ચૂંટણીઓ લડેલા છે. એટલે એ લોકોને સમાજ હિતની વાત ટીવીમાં, ભલે કોંગ્રેસની વાત કરે, પણ વ્યક્તિગત જે આરોપ લગાવે છે ને તો સમયાંતરે બધાના ચીઠા ખુલતા હોય છે. બીજા એક ભાઈ સૌરાષ્ટ્રમાંથી જે વિરોધ કરે છે એ 2012ની અંદર જીપીપીમાંથી ચૂંટણી લડેલા છે. એટલે રાજકારણ તો એમના મનની અંદર સૌથી વધારે છે. હું તો 2015માં આવીને સમાજહિતનું કામ કરીને એમાં સફળ થયો, લોકોને ન્યાય અપાવ્યો, અને હું હાર્દિક એકલો નહીં, મારી જોડે અસંખ્ય ગુજરાતના યુવાનો હતા, પાટીદાર સમાજના યુવાનો હતા, અમારે સુરતની ટીમ હતી, અમારી મોરબીની ટીમ હતી, અમારી સૌરાષ્ટ્રની ટીમ હતી, મહેસાણાની ટીમ હતી, આ બધા જ લોકોએ સહયોગ આપ્યો. હાર્દિક પટેલની સાથે કેટલા સમયાંતરે બધું ખબર પડે, અત્યારે બોલવાથી કઈ મજા ન આવે, સમયાંતરે ખબર પડશે કોણ સાથે છે ને કોણ નથી. જે સારું કામ કરે ને એની સાથે આપોઆપ એક મેળો ચાલે. સારું કામ કરીશું, લોકોને મદદ કરીશું, લોકોનું કામ કરીશું, લોકોના મનની વાત કરીશું, તો આપોઆપ લોકો જોડાશે. આ મદદ વિપક્ષમાં રહીને થશે કે હવે સત્તા પક્ષમાં રહીને થશે? કારણ કે કોંગ્રેસ તો માંથી તો તમે અલવિદા કહી દીધું, હવે વિપક્ષ તરીકે રાજ્યમાં આમ આદમી પાર્ટી છે અને સાથે સત્તામાં જવું તો ભાજપ છે, તો હાર્દિક પટેલના મગજમાં જે બ્લુ પ્રિન્ટ છે, લોકો માટે કામ કરવા છે, આ કામ વિપક્ષમાં રહીને થશે કે સત્તા પક્ષમાં રહીને થશે? બીજા બધા ધારાસભ્યો કે બીજા નેતાઓ જયારે પાર્ટી છોડે ને એટલે આપણી પોતપોતાની વાતો કરીને જતા હોય છે. હું બહુ સ્પષ્ટ માનું છું અને બહુ સ્પષ્ટ રીતે કહું છું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ભેદ શું? આમ આદમી પાર્ટીની ચર્ચા જ અત્યારે નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ભેદ શું? તો કે જનસેવાનો, જનતાના સંપર્કનો. આપણો હેતુ બહુ સ્પષ્ટ છે કે ગુજરાતના 16-17 હજાર ગામડાઓ છે, એની અંદર જઈને આપણે ગુજરાતના હિત માટેનું કામ કઈ રીતે કરી શકીએ, ગુજરાતના લોકોનો અવાજ કઈ રીતે ઉપાડી શકીએ, ચાહે પાણીનો મુદ્દો હોય, ચાહે ગામડાનો મુદ્દો હોય, ચાહે મોંઘવારીનો મુદ્દો હોય, ચાહે ખેડૂતોનો મુદ્દો હોય, ચાહે બેરોજગારીનો મુદ્દો હોય, ચાહે સ્કૂલનો મુદ્દો હોય, આ બધા જ મુદ્દાઓને લઈને સતત પ્રવાસ કરવો પડશે. અને પ્રવાસ કરવા માટેની મારી તૈયારી છે. મેં આંદોલનથી લઈને કોંગ્રેસ સુધીના આ સમયગાળામાં 7 વર્ષના જીવનમાં હું 7 હજારથી વધુ ગામડા ફર્યો છું. તમે કોઈ પણ ગામડાની અંદર જાઓ એટલે કહેશે કે હાર્દિક આંદોલન સમયે આ ગામની અંદર આવ્યો હતો. હું દરેક ગામડાની અંદર જઈને તેની ભૌગોલિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, રાજકીય સ્થિતિ સમજવા માંગુ છું. અને કોંગ્રેસની અંદર આ કામ ક્યાંય દેખાતું નહોતું. ભવિષ્યની અંદર તમે કહ્યું કે ક્યાં જવું, હજુ મેં નક્કી નથી કર્યું, પણ કરીશ એ દિવસે બ્રીફિંગ સાથે બેસીશ કે કેમ આજે હું અહીંયા જોડાઈ રહ્યો છું, શા માટે જોડાઈ રહ્યો છું, કયા કારણથી જોડાઈ રહ્યો છું. અને બહુ સ્પષ્ટ વાત છે કે લોકોનો પ્રેમ તો જ મળે દીક્ષિતભાઈ, જ્યારે તમે લોકોનું કામ કરો. મને એટલું કહો તમે કે 30 વર્ષથી ભાજપ સત્તામાં છે, 30 વર્ષથી કોંગ્રેસ વિપક્ષમાં છે, કેમ કોંગ્રેસને લોકો પસંદ નથી કરતા? આપણે એવું કહીએ છીએ કે કેમ તમે કોંગ્રેસ છોડી, પણ કેમ કોઈ એવું નથી કહેતું કે કેમ ગુજરાતના લોકો કોંગ્રેસને પસંદ નથી કરતા? તો હું એવું માનું છું કે એ ચિંતા ગુજરાતના લોકો નથી કરવાની, એ ચિંતા અને ચિંતન કોંગ્રેસના લોકોને કરવાની જરૂર છે. અને કોંગ્રેસના લોકો હમણાં ઉદયપુરની અંદર એક નારો આપ્યો કે ભારત જોડો, હું એવું કહું છું કે એમને એવો નારો આપવો જોઈએ કે કોંગ્રેસ ના છોડો. અમુક લોકો નારો આપે છે કે 2022 કોંગ્રેસ લાવીશ. હું તો એ લોકોને વિનંતી કરું છું કે તમારે એવો નારો આપવાની જરૂર છે કે 2022 કોંગ્રેસ પતાવીશ. અને અમુક લોકો એવું કહે છે ટીવી મીડિયા સોશિયલ મીડિયાની અંદર
કે કોંગ્રેસમાંથી કચરો સાફ થઈ રહ્યો છે. અરે ભાઈ, હીરા જઈ રહ્યા છે તમારી કોંગ્રેસમાંથી, બાકી વચ્ચે ને કચરો જ વધવાનો છે. સારા લોકો જતા રહ્યા, તમે ચાર ચાર ટર્મનો ધારાસભ્ય અશ્વિન કોટવાલ જતો રહ્યો, તમે આરોપ લગાવી દીધો. અમારી ઊંઝાની બેન, જે તમને નવાઈ લાગશે, અમારા આંદોલનના કારણે 40 વર્ષ પછી 1980માં ઊંઝાની વિધાનસભા જીત્યા હતા, એ પછી તમે 2017માં જીત્યા હતા કોંગ્રેસ વાળા. બિચારીને એટલી હેરાન કરી, એટલી પરેશાન કરી અને કોંગ્રેસ છોડવી, પણ આજે બિચારી એ સ્વર્ગવાસ થઈ ગઈ છે. અમારા જેવી કાકડિયા, અમારા અક્ષય પટેલ, આ બધા જ લોકો કે બ્રિજેશ મિરજા શું કામ છોડીને ગયા? તમે કેટલા હેરાન કર્યા, કેટલા પરેશાન કર્યા. તમે સ્પેશિયલ વ્યક્તિ કોણ છે? પરેશાન કરનાર વ્યક્તિ કોણ છે? આ બેઠેલા લોકો 5-7 લોકો જે છેલ્લા 15-20 વર્ષથી ચાલે છે. 5-7 લોકોનું નામ અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી. તમે 5-7 સિવાય છે જ કોણ કોંગ્રેસના મુખ્ય ચહેરાઓમાં? એ 5-7 સિવાય વધ્યું છે કોણ કો? અને હું માત્ર આ બહુ દિલથી વાત છું, કોંગ્રેસનો કાર્યકર્તા પણ આ વાતને સ્વીકારશે કે આ 7-8 નેતાઓના કારણે આખા ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. તમે પાંચ મારા માથે નહીં તો આના માથે ટોપી, આના માથે નહીં તો પેલાના માથે ટોપી. ગુજરાતના લોકો એવું કહે છે ઘણીવાર કોંગ્રેસનો કાર્યકર્તા, હું આ બહુ દિલથી કહું છું આજ ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓને, કે કોંગ્રેસના કાર્યકર્તા એવું કહે છે કે આ 4 લોકો લડે છે એટલે કોંગ્રેસ પતી ગઈ. ના, આ 4 લોકો એક છે અને એવું ઈચ્છે છે 5મો લોકો ન આવે એટલે કોંગ્રેસ પતી ગઈ છે. આ 4 ખાલી દેખાવનો જ વિવાદ છે, બાકી ચાર બધા એક જ છે કે મારી જોડે નહીં તો તારી જોડે રહેવું જોઈએ, તારી જોડે નહીં તો આની જોડે રહેવું પડે. યાર 20 વર્ષથી યાર તમને કોઈ ગુજરાતમાં સારો કોઈ માણસ જ ન મળ્યો. અશ્વિન કોટવાળ કેમ સારો માણસ નતો? ચાર ક્રમથી ધારાસભ્ય બનતો તો સારો માણસ નતો? અનિલ જોશિયારા સાહેબ સારા નતા? ચલો આદિવાસીની વાત કરીએ, ચલો દલિત સમાજની વાત કરીએ, દલિત સમાજમાં 2-2, 3-3, 4-4 ક્રમથી ધારાસભ્ય ચૂંટાય છે, કેમ કોઈ સારા માણસ નથી? કેમ કોઈ સારા માણસને આગળ તમે નથી કરતા? કોંગ્રેસથી અણગમો છતો થયો, પરંતુ ભાજપથી પણ ન ગમતી એવી 2-3 વાત કહી કે જે ભાજપની વિચારધારા નથી ગમતી એની પણ કોઈ વાત નહીં. ભાજપમાં હું છું નહીં એટલે મારી ચર્ચા કરવાની જરૂર નથી. હું કોંગ્રેસ છોડીને આવ્યો છું, કોંગ્રેસને સારી રીતે જાણું છું, સમજું છું, અને એટલા માટે આજે ગુસ્સો છે. લોકોને એવું લાગે છે કે હાર્દિકે છોડી દીધી, ક્યારે ગુસ્સો મારો ના જોયો, ક્યારે મારું દર્દ ન જોયું. જયારે પોતાના ઘરે મારા હું ઘણા મિત્રો પૂછવા માંગુ, તમારા ઘરે પ્રસંગ હોય તમને કંકોત્રી આપો છો, હું નથી આવતો, તમને દુઃખ લાગે છે ને કે હાર્દિક બેજોડે આટલા વર્ષોથી હાર્દિક બી મારા ઘરે પ્રસંગમાં ન આવ્યા? તમારા બાપાની મૃત્યુ થઈ તો મને એ દુઃખ ન લાગે કે હું 3 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં છું, છેલ્લા 4 વર્ષથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મારા આંદોલનના કારણે, અમારા આંદોલનના કારણે, સમાજના આંદોલન કારણે કોંગ્રેસનો ફાયદો થાય છે? તો મારા પિતાના મૃત્યુ વખતે પ્રદેશ પ્રમુખ કે સીએલપી નેતા કે સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલને છોડીને એક પણ નેતા મારા ઘરે બેસવા નથી આવ્યો. તો શું દુઃખ ના લાગે? મારી મમ્મી મને કે તું કોના માટે મહેનત કરસ, જે તારા દુઃખમાં ભાગીદાર ન બની શકે, ગુજરાતના 6.5 કરોડ લોકોના દુઃખમાં ભાગીદાર બને. અને વાત કરતા હતા કોવિડ-19માં બધાના ઘરે બેસીને ન્યાયયાત્રા કરવાની, એટલે તમારા પાર્ટીના નેતાના ઘરે તો પહેલા જઈને એની સંવેદના દૂર કરો. આ દુઃખ છે, અને હું આ દુઃખ શા માટે લોકોને અમારે કહેવાનું ના હોય, પણ લોકોને એવું લાગે છે ને કે હાર્દિક સ્વાર્થના કારણે રાજનીતિ કરે છે, સ્વાર્થના કારણે જઈ રહ્યો છે. એ લોકોને સમજાવવા માંગુ છું કે તમે કોઈના ભરોસે ન રહેતા. અને આ જેટલા લોકો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું દીક્ષિતભાઈ, કે જ્યારે બીજા કોઈ ધારાસભ્ય જતા હતા ત્યારે હું ટીવીમાં આવીને આવડીત જ બોલતો હતો એમની વિરુદ્ધમાં કે આ વેચાઈ ગયો છે. 3 વર્ષે મને અનુભવ થયો. અને અત્યારે જેટલા પણ લોકો ટીવીની અંદર આવીને બોલે છે ને કે હાર્દિક તો સેટિંગ કરી ગયો ને હાર્દિક તો ડરના માર્યો જતો રહ્યો, હું બધાને વિનંતી કરું કે એટલું જ બોલજો જો તમારે આવતી આખી જિંદગી કોંગ્રેસમાં રહેવાનું હોય તો. 2 વર્ષ પછી છોડી દેવાના હોય તો માપે બોલજો, કેમ કે નથી અહીંયા કોઈ રહી શકે એવું લાંબો ટાઈમ. સુનિલ જાખરની હું વાત કરું દીક્ષિત, સુનિલ જાખર પંજાબનો બહુ મોટો નેતા, એના બાપા બલરાજ જાખર એવડું મોટું નામ, ખેડૂતોનો નેતા કહેવાય આખા પંજાબ અને રાજસ્થાનનો. 50 વર્ષે એને પાર્ટી છોડી અને 50 વર્ષે એને શું આપ્યું કોંગ્રેસે? એક નોટિસ આપી દીધી. કેમ કોંગ્રેસમાં રહ્યા નહીં લોકો? અને કોંગ્રેસ કેમ ચિંતન નથી કરતી કે અમને લોકો છોડીને કેમ જાય છે, કેમ અમને છોડીને લોકો ભાજપમાં જાય છે? કેમ કોંગ્રેસ ચિંતા નથી કરતી? કોંગ્રેસ આરોપ કેમ કરે છે? અને આ રઘુ શર્માનું નિવેદન મારે એમને કેમ કેવું, તમે રાજસ્થાનના એક સ્વાસ્થ્ય મંત્રી હતા, ત્યાંથી ભ્રષ્ટાચાર કરીને તમે અહીંયા આવ્યા છો અને અહીંયા આવીને તમે એમ કહો છો કે 2017માં કોઈ અમને મદદ નથી કરી, અમે તો અમારી મહેનતથી જીત્યા, રાહુલજી મંદિર ગયા એટલે જીતી ગયા. શું ગુજરાતના લોકોએ મત નતા આપ્યા તમને? 2015 હોય કે 2017 હોય, ક્યારે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતનો આભાર માન્યો કે તમે અમને મજબૂત વિપક્ષ તરીકે આગળ મોકલ્યા? દુઃખ એ વાતનું છે કે તમે જ્યારે તમને જે મત આપે છે એનો તો આભાર માનો, તમે નથી કોઈનું માનવું આભાર. તો તમારા જ સાથી અલ્પેશ કથિરિયાએ જ કહ્યું કે હાર્દિક પટેલે જે અમારા 2 મુદ્દા છે તેનું સમાધાન ભાજપમાં જાય તો પણ લાવવું પડશે. જો શહીદ પરિવારોનો ન્યાય છે તે નથી મળ્યો, જે યુવાનો પર કેસ થયેલા છે, આ તમારી પણ વાત હતી, તમે પણ આંદોલનની જાહેરાત કરી હતી, કદાચ ભાજપમાં જોડાયા પહેલા અથવા તો તમે જોડાવાના હોય અથવા તો અત્યારે પણ તમે મુખ્યમંત્રી સીઆર પાટીલ અથવા તો અમિત શાહ અથવા તો મોદી સાહેબ આ તમામ લોકોને એક રજૂઆત કરશો કે આ 2 મુદ્દાઓનું સમાધાન હવે આવી જવું જોઈએ, કારણ કે અનામત પણ મળી ગઈ. દીક્ષિતભાઈ, બહુ દિલથી કહું છું, મારા સાથી મિત્રો હોય કે મારા શુભચિંતક હોય, મારા વિરોધી હોય, આ બધાને આ મારી વાત પહોંચાડું છું, બહુ દિલથી સાંભળી લે. જ્યારે 2017 પહેલા અમુક કહેવાતા નેતાઓ ભાજપમાં ગયા હતા ત્યારે શું કહેતા હતા?
કે કેસો પાછા ખેંચાઈ જવાના છે, કેસો પાછા ખેંચાઈ જવાના છે. અને અત્યારે ટીવીમાં આવીને એ વલ્ગારિટી વાળા નિવેદનો આપી રહ્યા છે, એકદમ થર્ડ ક્લાસ. મારી બહુ દિલથી વિનંતી છે, કેસ તો મારી ઉપર પણ છે. અને છેલ્લા 2017 પછી અલ્પેશભાઈ ને મેં કન્વીનર બનાયા કે હું પોલિટિકલ પાર્ટી જોઈન કરી, એટલે મારી ઈચ્છા એવી હતી કે હું રાજકીય વ્યક્તિ તરીકે સમાજના આંદોલનમાં સહયોગી ના બની શકું. તમે અલ્પેશભાઈના નેતૃત્વમાં થાવ, અલ્પેશભાઈના નેતૃત્વમાં કેસ પાછા ખેંચવા માટે સતત મિટિંગો થઈ, આ થયું, ફલાણું મિટિંગો મુખ્યમંત્રી જોડે થઈ, નરેશભાઈની હાજરીમાં થઈ. અને પછી એક દિવસ અમે લોકોએ સાણંદમાં એક મિટિંગ રાખી, આમાં મેં નેતૃત્વ કર્યું. મેં કીધું આજથી આ કેસ બાબતે આપણે આક્રમકતાથી લડવાનું છે. અને એના 4-5 દિવસમાં 28-29 કેસો પાછા ખેંચાયા. મારી બહુ દિલથી વાત છે કે કેસ બધા ઉપર છે, મારી ઉપર 22 કેસ છે. હું ઈચ્છું છું કે તમામ પાટીદાર મારી ઉપર, મેં તો જાહેરાત કરી હતી કે મારી ઉપર 22 કેસ છે, ન ખેંચાય તોય ચાલશે, મારા તમામ સાથીદારો ઉપરથી કેસ પાછો ખેંચાવો જોઈએ. અને એ મારી આજ પણ માંગ છે, મારો પોલિટિકલ નિર્ણય જે કંઈ હોય સાંભળજો, એ મારી આજ પણ માંગ છે. માંગ ન સ્વીકારે તો બીજી વાત સહિત પરિવારો વાળી બહુ સમજવાની જરૂર છે, લોકોને જાણ હોવી જોઈએ. હવે અમુક રાજનેતાઓ પોતાની રાજનીતિ ચમકાવવા માટે સહિત પરિવારોના નામે રાજનીતિ કરશે ટીવીની અંદર આવીને. સહિત પરિવારોની વાત છે, ગુજરાતની અંદર 2017ની ચૂંટણીમાં મહેસાણાના 2 સહિત પરિવારો સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ અમને સત્તા પક્ષે મદદ કરી છે અને કોંગ્રેસના લોકો મત ન આપે. તમને ના ખબર હોય તો વિડીયો ક્લિપ મોકલીશ તમને. મહેસાણાના સહિત પરિવારે આ વાત કરી હતી. અને ગુજરાતની અંદર સરકાર હોય, સમાજ હોય કે અમારા જેવા આંદોલનકારી હોય, હું આજે આ માં ઉમા ખોડેલની સાક્ષીમાં કહું છું અને મારી કુળદેવની સાક્ષીમાં કહું છું કે તમામ સહિત પરિવારોને આર્થિક તમામ મદદો કરી છે. ચાહે 1 કરોડ રૂપિયાથી માની 50 લાખની કેમ મદદ ના હોય, કોઈ સહિત પરિવાર એવું કે ના અમને મદદ નથી કરી, તો જાહેરમાં મારું નમસ્તક સાથે માફી માંગવા તૈયાર છું બધા પરિવારો. હા, હવે વાત રહી એ લોકોને સરકારી નોકરી આપવાની વાત, જેની અંદર એવી વાત હતી જે ફેમિલીમાંથી જે બાળક કે એમનું પરિવારનો કોઈ વ્યક્તિ જેનો બ્લડ રિલેશનમાં હોય એને જો સારી ભણેલો હોય તો એને એ પ્રમાણે કોઈ અર્ધ સરકારી નોકરી આપવાની વાત હતી. એમાં મારું જ્યાં લગી માનવું છે, જ્યાં લગી મારો ખ્યાલ છે, કારણ કે આ તમામ પરિવારની અંદર એમના જે બ્લડ રિલેશનમાં હતા એનું ક્યાં કોઈકનું ભણવાનું હજુ ચાલતું હતું અથવા કોઈનું ભણવાનું હજુ પૂરું નહોતું થયું, હજુ કોઈ નાના બાળક હતા. અને આજ પણ એ મારી તૈયારી છે કે ભવિષ્યની અંદર મારો રાજનીતિક નિર્ણય જે પણ કંઈ હોય, આ તો મારી જોડે કંઈ છે નહીં, મારી સ્કૂલ હોત ને મારા પોતાની તો તમામે 14-14 પરિવારની અંદર ભણેલા ગણાનો હું ત્યાં શિક્ષક પણ બનાવી શકું, કોઈ સારી નોકરી પણ, મારી સ્કૂલ નથી પહેલા. અને બહુ ચિંતા હોય આ જે સમાજના આગેવાનોને, આ એક ભાઈ જે બોલબોલ કરે, ભાઈ તારી સ્કૂલ છે ચાલે એને નોકરી આપી દે પરિવારને. કોની સ્કૂલ છે ના બધું ના ચર્ચા એ બધાને ખબર છે. અને જેટલા લોકો વાત કરે કોઈની ફેક્ટરી આપી દો નોકરી, ટીવીની અંદર આવીને વિરોધની રાજનીતિ ન થાય. મારી જોડે નથી કહી, હું પૈસા વાળો નથી, મારી જો ફેક્ટરી વાળી સ્કૂલો હોય એટલે હું જ નોકરી આપી દઉં. નથી સરકાર કરતી, ચલો આપણે માની લઈએ તો શું આપણો સમાજ કે આપણા સમાજના આગેવાનો એટલા કાચા છે કે નોકરી ન આપી શકે? આપોને નોકરી કેમ નથી આપતા? પણ એક વાત બહુ સાચી છે કે સહિત પરિવારોની વાત હોય કે કેસ પાછા ખેંચવાની વાત હોય, એમનો હું પણ પીડિત છું. મારી ઉપર પણ 22 કેસ છે, કોઈ 9-10 મહિના જેલમાં નથી. આજે હાર્દિક બંને મુદ્દાને લઈને કા કહું છું, બંને મુદ્દાને લઈને સ્ટેન્ડ શું હાર્દિકનો? કદાચ ભાજપમાં જાવ તો થવું જ જોઈએ. સહિત પરિવારોના જે બાળકો જે ભણી ગણીને બહાર નીકળ્યા છે એને નોકરી મળવી જ જોઈએ. પણ હું એમ કહું છું કે જે લોકો ટીવીની અંદર આવીને બોલે છે, જે 2017 પહેલા ભાજપમાં જતા રહ્યા હતા, એ લોકોએ શું કર્યું? એને હક કઈ રીતે છે ટીવીમાં આવીને બોલવાનો? મારી વાત યાની છે. આજે ટીવીમાં લોકો આવીને બોલે છે તમે ઉદ્યોગપતિ છો, તમે આર્થિક રૂપે મજબૂત છો, તમે તમારા ત્યાં એ સહિત પરિવારને નોકરી કેમ નથી આપી શકતા? ચાલો કહો. મારી દુઃખ એ વાતનું છે કે માત્ર ટીવીની અંદર આવીને ખોટી રાજનીતિ શું કામ કરો છો? હું ભાજપનો વિરોધી હતો 2015 થી 2019 સુધી. શા માટે હતો? અનામતના મુદ્દા સાથે હતો કે મારો સમાજ આજે રોડ ઉપર નીકળ્યો. આજે હાર્દિક પટેલ ભાજપનો વિરોધી નથી. 10% અનામત મળી પછી હું વિરોધ જ કરકર કરું? આજે રામ મંદિરના મુદ્દે કેમ કોંગ્રેસ વિરોધ નથી કરી શકતી? કહો મને, મુદ્દો પૂરો થઈ ગયો અમારો. અને પછી મુદ્દો કયો ચાલ્યો કે ભાઈ અમારી ઉપર તમે ખોટા કેસ કર્યા? એ આજ પણ મુદ્દો છે. અને મુદ્દા માટે નરેશભાઈ કેટલી વાર સરકારને જઈને મળ્યા છે, મુખ્યમંત્રીને જઈને મળ્યા છે. અને 4 દિવસ પહેલા નરેશભાઈના ત્યાં અમારી મિટિંગ હતી ત્યારે પણ નરેશભાઈ એવું કહ્યું હતું કે ભાઈ સરકાર જે કેસ પાછા ખેંચે છે અમે એનો ધન્યવાદ કહીએ છીએ, પણ આ સ્પીડને તમે વધારો. અને જે 1-2 વ્યક્તિ તમને નહીં ખબર, રાજદ્રોહના ટોટલ 8 લોકો ઉપર કેસ હતા. મોરબીના 1 છોકરા ઉપર કેસ પાછો ખેંચાઈ ગયો છે રાજદ્રોહનો. એક ટીવીમાં આવીને બોલે છે મારી ઉપર તો કેટલાય બધા કેસો છે. આજે મારી ઉપર 2 કેસ છે રાજદ્રોહના, સુરતની અંદર અલ્પેશ ઉપર છે. અમારી કોઈ કોર્ટના ધક્કામાં કોઈ મદદ નથી આવતું પહેલા, જાતે કરવું પડે છે. જયારે વકીલ જોડે જઈએ ને તો વકીલ ફી માગે ને ત્યારે જાતે એરેન્જમેન્ટ કરવી પડે છે. સમાજને ફાયદો અપાવ્યો, ગુજરાતના લોકોને ફાયદો અપાવ્યો, અને હેરાન કોણ થાય છે? સમાજના યુવાનો થાય છે. અને એમાં હું પણ આવી ગયો, હું કોઈ નેતા નથી, તમે નેતા ભૂલી જાઓ. તો બધા એવું કહે છે કે હાર્દિક પટેલના કારણે સમાજના યુવાનો હેરાન થાય છે, પરેશાન થાય છે. એટલે તો પછી મારા કારણે જ રાખો, તો પછી કોઈ જશ નો લો કે અમે સમાજને ન્યાય અપાવ્યો.
નવ મહિના 10 મહિના જેલમાં રહ્યો, 6 મહિના ગુજરાત બહાર રહ્યો, 32 કેસ હતા, ધીરે ધીરે એક એક કેસ કોર્ટની અંદર ન્યાયિક પ્રક્રિયામાં પૂર્ણ કરીને આજે 22 કેસ વધ્યા છે. અને તમે વાતો મોટી મોટી કરો છો, સમાજનું કામ કરવું હોય તો હેરાન થવું પડે, અને જો હેરાન થાવ છો તો ટીવી માં બોલ બોલ ના કરો. કોઈ હાર્દિક નરેશ પટેલને હવે શું સલાહ આપશો? કોંગ્રેસનો મોહભંગ હાર્દિકને 3 જ વર્ષમાં થઈ ગયો. નરેશ પટેલના તમામ અત્યારે જે પ્રમાણે માહોલ ચાલી રહ્યો છે, વાત ચાલી રહી છે, કોંગ્રેસના નેતાઓ મળી રહ્યા છે, પ્રશાંત કિશોરને મળી રહ્યા છે, નરેશ પટેલનો સામાન્ય કોંગ્રેસ તરફ ઝુકાવ છે, નરેશભાઈને હાર્દિકભાઈ શું સલાહ આપશે? સમાજ એક રહે એ હંમેશા અમારા બધાની લાગણી રહી છે. હું નરેશભાઈ ને હંમેશા એક પ્રેમ ભરી નજરે અને સમાજના વડીલ તરીકેની નજરે જોતો આવ્યો છું. હમણાં અમે થોડાક દિવસ પહેલા ત્યારે ગયા ત્યારે પણ મેં કહ્યું કે કાકા, મારી જોડે આવી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તમે સમજી વિચારીને નિર્ણય કરજો, તમારો જે પણ કંઈ નિર્ણય હશે એમાં હું સહભાગી હોઈશ, એમાં હું તમને મદદ કરવાનો માણસ હોઈશ. અને ત્યારે પણ મેં એમને કહ્યું હતું કે કોંગ્રેસમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આવી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મને એક વાત તમે કહો, ગઈકાલે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ માનનીય નરેશભાઈના ઘરે મુલાકાત કરવા ગયા હતા. એમના ઘરની મુલાકાત કેટલા મિનિટની રહી ખબર છે? માત્ર 10 મિનિટની. 9 ને 58 લોકો એમના ઘરે જાય છે અને 10 ને 10 બહાર આવી જાય છે. તમે નરેશભાઈ જેવા સજ્જન માણસને તમે શું સમજો છો કોંગ્રેસ વાળા લોકો, એ મને નથી ખબર પડતી. તમે એવું કહી દીધું કે હા, અમે એમને કહી દીધું છે કે આવો, અમે તમારું વેલકમ કરવા માંગીએ છીએ, પણ કઈ વાતે અટકે છે એ તો તમે કોઈ દાડો એમને પૂછ્યું? હું એક વાત ચોક્કસ કહીશ, અત્યારનું કોંગ્રેસ છોડી દીધી છે એટલે હું કોંગ્રેસનો વિરોધ કરું છું અને નરેશભાઈ સલાહ આપું છું હું ના આપી શકું, પણ એક વાત બહુ સ્પષ્ટ રીતે માનું છું કે પસ્તાવો થાય એવું નિર્ણય ન કરતા. મને મારી જીવનનો સૌથી મોટો પસ્તાવો હશે આ, જે કોંગ્રેસમાં આવીને મેં જનહિતની સેવા માટે બીડું ઉપાડ્યું તેનો સૌથી મોટો પસ્તાવો છે મને. અને તમે જુઓ કે મારી નારાજગી તો 1 મહિનાથી હતી, મેં રાજીનામું જ પરમ દિવસે આપ્યું. પરમ દિવસ પહેલા બધા લોકો ટીવીમાં આવીને મન ફાવે એમ બોલતા હતા, અને કોઈની ઈચ્છા હોત કે યાર હાર્દિકને નથી અમારે જવા દેવો, તો હું આજ ગુજરાતના લોકોને પૂછવા માંગુ છું કે નારાજગી હતી, તમે એવું ઈચ્છતા હતા હું કોંગ્રેસમાં રહું? ચલો આ માની લીધું કે તમે બધા ઈચ્છતા હતા હું કોંગ્રેસમાં રહું, તો દાહોદની અંદર રાહુલ ગાંધી આવે છે 4 કલાક માટે, તેમાંથી 5 મિનિટ મને ન ફાળવી શકે? હું શું એમને કહેત? હું એવું કહેત કે સાહેબ, ગુજરાતના હિત માટે કોંગ્રેસને કો સુધરે, હું એમાં ગુજરાતનું હિત ઈચ્છતો હતો. ગુજરાતના નેતાઓનો કો લડે નહીં, જનતાના હિત માટે લડે. રાહુલ ગાંધી 5 મિનિટનો સમય ના એવડે એને આજે પોતાનું હિત હાર્દિક ઈચ્છતો. આજે આખા ભારતની અંદર 2 રાજ્ય સિવાય સરકાર નથી કોંગ્રેસની, અને તો એ રાહુલ ગાંધીને સમય નથી. આજે ગુજરાતના 65 ધારાસભ્યને પૂછવા માંગુ છું, તમે 2017માં ચૂંટાયા હતા, તમને ત્યાં દાહોદમાં 65 ધારાસભ્યને રાહુલ ગાંધી મળ્યા, એ પહેલા કયા ધારાસભ્યને રાહુલ ગાંધી મળ્યા મને બતાવો, એકે ધારાસભ્યને નહીં. અને તમે મારું હિત, અરે મારું હિત તો જનતા નક્કી કરવાની છે, કોંગ્રેસના લોકો થોડી નક્કી કરશે. જેની જોડે જનતા એ નેતા. કોંગ્રેસ તો એવું જ કહે છે કે હાર્દિક કેસથી ડરી ગયા, કોર્ટ કેસથી ડરી ગયા, 2022માં ચૂંટણી લડી. હા ચલો માની લીધું આપણે ડરી ગયા, મને બહુ બીક લાગી ભાઈ કોર્ટ કેસથી. કોંગ્રેસે કેટલી મદદ કરી? એક વકીલ આપ્યો કોંગ્રેસે? 2019 પછી હું જોઈન થયો, પહેલું લોકડાઉન અને બીજું લોકડાઉન, હું આજ સાબરમતી જેલની અંદર 14-14 ને 17-17 દિવસ રહ્યો હતો. કયા કોંગ્રેસના નેતાએ મારા માટે પ્રોટેસ્ટ કર્યું બહાર? ચલો હું ડરી ગયો કેસથી, કયા કોંગ્રેસના નેતાએ મને એમ કીધું કે લે હાર્દિક આ વકીલ માટેની ફી, ડરતો નહીં તમતા, અમે તારી સાથે છીએ. કોને કહ્યું? મને કહો તો ખરા. અચ્છા એટલે મેવાણી માટે બધું કર્યું ને હાર્દિક માટે ન કર્યું? નહીં નહીં, દેખો મેવાણી જે તે પોલિટિકલ પાર્ટીમાં હોય, એઝ માય ફ્રેન્ડ, મારી વિચારિક મતભેદ એનાથી અલગ હોઈ શકે, પણ ઇઝ માય ફ્રેન્ડ, મને એના માટે કોઈ જ વાંધો નથી. એના માટે કર્યું સારી વાત, હું તો કહું, મેં તો ગઈકાલે જ મારે જનરલ વાત થઈ એટલે મેં કીધું હું ભગવાનને પ્રાર્થના કરું કે મારી સાથે જેવું થયું જિગ્નેશ મેવાણી સાથે ન થાય. યંગ જનરેશનને ખતમ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. યંગ જનરેશન જે તાકાતવાળા સમાજમાંથી નીકળેલા લોકો છે, આજે આ મંચ ઉપરથી કહું છું, આંદોલન મારું ને અલ્પેશની સામસામે હતું ને, અલ્પેશ જોડે શું થયું મને કયો? અલ્પેશ ઠાકોરને તમે ધારાસભ્ય બનાવ્યો, તમે એને એઆઈસીસીનો સેક્રેટરી બનાવ્યો તો સારી વાત છે, પણ તમે એને કઈ રીતે હેરાન કર્યું તો મને કહો. આ હેરાન તમને દેખાડવા પૂછું? અચ્છા એટલે પેલા અલ્પેશ ઠાકોર હેરાન થયા, પછી હાર્દિક પટેલ હેરાન થયા, હવે મેવાણીનો પણ એ જ વારો છે. જોઈએ, ભગવાન કરે ન થાય એવું. કોંગ્રેસ યંગ જનરેશનને સાચવવા નથી માંગતી, જે તાકાતવાળા લોકો છે એમને સાચવવા નથી માંગતી. જાહેર મંચ ઉપરથી કહું છું, કોંગ્રેસના મુખ્ય નેતાઓ એવું ઈચ્છે છે કે ગુજરાતમાં 60-65 સીટ આવે, એટલે આપણી 2-3 જણાની રાજ્યસભા પાકી થઈ જાય, શું કામ સરકાર લાવવા માટે ઝઘડવું? અચ્છા તો હજી રાજ્યસભામાં જવાનો મોહ કેને છે? ઘણા બધા નેતાઓને છે. અને હું તો માફ કરજો કોંગ્રેસના કાર્યકર્તાઓને કહું છું, માફ કરજો મને આ વાત કહેતા, એવા 2021માં જે રાજ્યસભાની ચૂંટણી આવી હતી એમાં એક વ્યક્તિને તો 1 નંબર કે 2 નંબરની ચર્ચામાં કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યને રાજીનામા આપી દેવાતા,
નથી બિચારા કાર્યકર્તા ખબર, હું તો ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તા ધન્યવાદ આપું છું કે 30 વર્ષની સરકાર નથી, છતાંય તમે કોંગ્રેસના કાર્યકર્તા છો. આ કોંગ્રેસના કાર્યકર્તાના પ્રતાપે કોંગ્રેસ ચાલે છે. જેદા કોંગ્રેસનો કાર્યકર્તા નીચેથી જમીન સરકી લેશે ને, આ એક પણ નેતા જનતાની વચ્ચે નહીં જઈ શકે એમ. આ તો બિચારો કોંગ્રેસનો કાર્ય, તમે વિચારો દાહોદની 25,000 લોકો ભેગા થાય, તમારી દરેક મિટિંગની અંદર 200-500 હજાર લોકો આવે છે. કોંગ્રેસનો કાર્યકર્તા છે, કોંગ્રેસના કાર્યકર્તાના સન્માનનું શું? બિચારો ગામમાં લડે, ગામમાં હેરાન થાય, પરેશાન થાય, ક્યારેય એને મદદ નથી કરવી. અને હું તો મારી બે હાથ જોડી વિનંતી કરું છું કોંગ્રેસના કાર્યકર્તાઓને કે તમારો દુરુપયોગ થઈ રહ્યો છે, સમજી વિચારીને આગળના દિવસોમાં ફેસલા કરજો. દમખમથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય હાર્દિક પટેલ શું જોવે છે? લોકતંત્રમાં હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે જે તે પાર્ટીને જે તે વિસ્તારની અંદર જેને ચૂંટણી લડવાનો અધિકાર છે અને પૂરી તાકાતથી લડવાનો અધિકાર છે, કોઈ પણ પાર્ટી કેમ ના હોય. પણ સવાલ એટલો છે કે તમે ગુજરાતની અસ્મિતા, ગુજરાતના ગૌરવને અને ગુજરાતના ગર્વને આગળ લઈ જવા માંગો છો કે નહીં. હું ગુજરાતી છું, મેં ગઈકાલે પણ કહ્યું, એટલે ઘણા બધા લોકોએ મને ઓલું અદાણી અંબાણી વાળું મેં કહ્યું એટલે ઘણા બધા લોકો ચિંતિત છે કે અદાણી અંબાણીનું કેમ કે છે. અરે ભાઈ, અદાણી અંબાણી 2014 પછી તો નથી બન્યા ને, એ તો પહેલેથી છે અદાણી અંબાણી. તો રાહુલ ગાંધી માત્ર અદાણી અંબાણીને જ ગારો કેમ આપે છે? મારે એ જાણવું છે. ગુજરાતમાંથી કોઈ પણ ઉદ્યોગપતિ કે કોઈ પણ વ્યક્તિ, બહુ દિલથી વાત છે દીક્ષિતભાઈ, COVID-19 આવ્યો, આખા દેશ અને આખા વિશ્વને હાહાકાર મચાવ્યો હતો ને, બધા રાજ્યની અંદર ખરાબ સ્થિતિ હતી. તો કોંગ્રેસ માત્ર ગુજરાતમાં COVID-19 એક્ટ તરીકે કેમ કાઢે? માત્ર ગુજરાતને બદનામ કરવું છે, એમનો હેતુ જ આ છે. હું માનું છું ગુજરાતની અંદર COVID-19માં ઘણા બધાના મૃત્યુ થયા હશે, બહુ મોટા પ્રમાણમાં થયા હશે, સરકારી આંકડા કરતા મોટા પ્રમાણમાં થયા હશે. પણ મિટિંગમાં તમે એવું કહો કે જે આંકડા થયા છે એના કરતા બે ગણા બતાવી દેવાના, એ દુઃખ લાગે છે. માત્ર મારું ગુજરાત કેમ બદનામ થાય? અને હું આજની વાત નથી કરતો, અત્યારે ભાજપ વાળા બોલતા હતા કે સરદાર સાહેબ સાથે અન્યાય કર્યો, સરદાર સાહેબ ગુજરાતને બદનામ કરવાનું કામ તો હાર્દિક પટેલે પણ કહ્યું. તમે યુપીમાં જઈને પ્રચાર કર્યો, પંજાબમાં જઈને પ્રચાર કર્યો, જ્યાં જ્યાં ચૂંટણી આવતી હતી ત્યાં તમે ગુજરાત મોડલ બતાવતા હતા, ત્યાં જઈને ગુજરાત મોડલ જોયો છો. યુપી બિહારની અંદર ત્યાં સૌથી પહેલા ત્યારે મજૂરોને હું ધન્યવાદ આપતો હતો કે મારું ગુજરાત આ જેટલું પણ વિકસિત થયું છે, મારા ગુજરાતમાં જેટલી પણ મોટી બિલ્ડિંગો બની છે અને યુપી બિહારના મજૂરોના કારણે બની છે. અને સ્વાભાવિક છે કે જ્યાં મેં ગુજરાતની અંદર નાની મોટી પરિસ્થિતિઓનું નિર્માણ જોયું હશે ત્યાં જઈને મેં કરી પણ છે. પણ આ બધી પરિસ્થિતિઓમાં બદલાવ કેમ આવે એના માટેનો પ્રયાસ આવનાર દિવસમાં કરવાનો. હાર્દિક પટેલ કહેતા હતા કે ખાલી રિવરફ્રન્ટ બતાવવાથી ગુજરાતનો વિકાસ ન થાય, હવે હાર્દિક પટેલને વિકાસ દેખાવા મળ્યો. બીકોઝ બે વસ્તુ છે, હું ગમે એટલું બોલીશ, કોંગ્રેસ ગમે એટલું બોલશે દીક્ષિતભાઈ, પણ ગુજરાતની જનતા તો પોતાનો નિર્ણય આપોઆપ કરે જ છે. હું ગમે એટલું બોલીશ તો વિકાસ થયો છે હાર્દિક સ્વીકારે છે, એનો મતલબ કે આજે અમે ગમે એટલું વિરોધ કરીએ અને જનતા છતાંય સત્તા જોડે જાય છે તો એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે અમે ખોટા છીએ, એમાં અમારી વાતો ખોટી હશે. તો જ ગુજરાતની જનતા 30 વર્ષથી સત્તાને સ્વીકારતી હોય ને વડીલ. 2017માં આટલો મોટો માહોલ હતો દીક્ષિતભાઈ, તોય ગુજરાતની અંદર કોંગ્રેસ માંડ માંડ સત્તી ઉતરે પહોંચી. સ્વીકારવાની વસ્તુ ના, સમજવાની વસ્તુ છે કે એવી શું ભૂલ, સત્તા શું કામ, સત્તા નરેશભાઈ કોંગ્રેસ જોઈન કરે તો કોંગ્રેસ કેટલી સીટો પહોંચે? દેખો, હું બહુ સ્પષ્ટ માનું છું કે 2017માં આનાથી પણ ખૂબ સારો માહોલ હતો. નરેશભાઈ પોલિટિકલ પાર્ટી જોઈન કરે, નિશ્ચિત રૂપે એવું માનું છું કે પોલિટિકલ પાર્ટી જે કંઈ જોઈન કરે એમાં ફાયદો થાય, પણ કેટલો ફાયદો થાય તો સમય બતાવશે, સરકાર ન બને. હું એમ કહું છું એટલો બી ફાયદો થાય જનતા બતાવશે, સમય બતાવશે. અત્યારથી આપણે પ્રિડિક્શન ન કરી શકીએ, અને 2017માં મેં આ જ પ્રિડિક્શન કર્યું હતું કે નાના સત્તા આવશે કોંગ્રેસની, ન આવી. એટલે જનતા છે ને, જનતા બહુ સાણી છે ગુજરાતની, જનતાને ખબર છે કે અમારે શું નિર્ણય કરવાનો છે. જે લોકો અમારા હિતનું કામ ન કરે એને અમારે ગુજરાતમાં ક્યારેય સત્તા નથી આપવાની, એ જનતાએ નક્કી કર્યું છે. અને એનો ક્યાંક ને ક્યાંક મને દેખાઈ રહ્યું છે, એટલા માટે અમારો નિર્ણય છે કે કોંગ્રેસ જો જનતાનું કામ નથી કરવા માંગતી એટલે ગુજરાતની જનતા કોંગ્રેસને સત્તા આપવા નથી માંગતી. કોંગ્રેસ જનતાના હિતનું કામ નથી કરવા માંગતી, આ હાર્દિક પટેલ સમજી ગયા. નરેશ પટેલ સમય આવશે સમજશે, હું આશા રાખું છું. મેં એમને બહુ દિલથી કીધું હતું, હું ભાઈ અલ્પેશ હતા, એક દિનેશભાઈ હતા અને નરેશભાઈ હતા, મેં કીધું હજુ તમે અત્યારે જોઈન થશો મને કોઈ વાંધો નહીં, તમારે થવું જોઈએ પોલિટિકલ પાર્ટી, તમારી ઈચ્છા હોય મારે વધુ લોકોનું કામ કરું તમે પોલિટિકલ પાર્ટી જોઈન કરો. પણ બે વસ્તુ ન થાય કે 2017માં હાર્દિકનો ઉપયોગ થયો, 2022માં નરેશભાઈનો ઉપયોગ થાય અને પછી 2027માં બીજા કોકને ગોતી લાવે. આપણે તો દર ચૂંટણીએ ઉપયોગ જ કરવો છે ને. 2017 પછી આ તમને દુઃખ સાથે કહું, 2017માં ચલો મારો ઉપયોગ થયો, હું એવું માનું કે મારો ઉપયોગ થઈ ગયો, મને ના ખબર પડી થઈ ગયો. 2017 પછી તમે શું કર્યું? ક્યારે પણ કોંગ્રેસ તો કે 2019માં તો હેલિકોપ્ટર આપ્યું હતું તો હાર્દિકે કઈ ફાયદો ન કરાયો. એટલે હેલિકોપ્ટર એટલે ફાયદા થાય? હું તો મહેનત કરતો હતો, તમે આપ્યું, મેં ક્યાં માગ્યું હતું? મેં કાર્યકારી પ્રમુખનું પદ બી નથી માગ્યું, મારે તો કામથી મતલબ છે, મારે દોડવું છે, મારે ગુજરાતના લોકોની વચ્ચે જવું છે. અને તમે એમ કહો કે અમે આપેલો કે સ્ટાર પ્રચારક બનાવો એટલે સરકાર બની જાય, એ કામ કરો, તમે 10-10 નેતા સ્ટાર પ્રચારક બની જાઓ.
બનાવી દો સરકાર કોંગ્રેસ. કોંગ્રેસ તક દિગ્ગજ નેતા કહેતા હતા કે હેલિકોપ્ટરે હાર્દિકે માગ્યું હતું, કાર્યકારી અધ્યક્ષ ઉપર પણ હાર્દિકે માગ્યું. હવે હવે તો બધી ચર્ચાઓ થાય. હવે તો ખોટું બોલવામાં તો મને એટલે એવું હતું કે સત્તા પક્ષના અમુક નેતાઓ જૂઠું બોલતા હશે, પણ આજે મને ખબર પડી કે સૌથી મોટું જૂઠું બોલવાનું કામ જો ગુજરાતમાં કોઈ કરતું હોય તો કોંગ્રેસ પાર્ટી કરે. હાર્દિક, તમારું સ્ટેટમેન્ટ 2017ની ચૂંટણીમાં ખૂબ આવતું હતું. તમે એવું કહેતા હતા કે અમને કેશુબાપાની ભાજપ ગમે, અમને વલ્લભ કથિરિયાની ભાજપ ગમે, કાશીરામ રાણાની ભાજપ ગમે. હવે હાર્દિક પટેલના આગામી દિવસોમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ભાજપ ગમશે? 2017 પહેલા દેશની અંદર વધેલા જે 4-5 મુદ્દાઓ હતા જેનું સમાધાન નહોતું થયું. 2017 પછી એટલે કે 2019ની આસપાસ રામ મંદિરના જે પ્રશ્નો વર્ષોથી પડ્યા રહ્યા હતા એનું નિર્માણ કર્યું એ લોકોએ. અને અમે બધા ભાષણમાં એવું કહેતા હતા કે તમે કહો છો રામ મંદિર બનાવશો, ક્યારે બનાવશો? ભાઈ બનાવો ને. એમણે રામ મંદિરનું નિર્માણ કરી બતાવ્યું, એમણે 370ની કલમ હટાવી બતાવી, એમણે જીએસટી હોય કે એનઆરસીના મુદ્દે કામ કરી બતાવ્યું. તો હું એક બહુ સ્પષ્ટ રૂપે માનું છું, ક્યાં અમે કેશુબાપાની વાત હોય, અટલ બિહારી વાજપેયીની વાત હોય, મારા ફાધર કેશુબાપાને અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલા લોકો હતા, આનંદીબેન સાથે જોડાયેલા લોકો હતા. હું બહુ દિલથી કહું છું, જયારે 2017 પછી આ નિર્ણય લેવાની ક્ષમતા દેખાય છે તો મેં કહ્યું ખૂબ સારો નિર્ણય છે. તમને નહીં ખબર હોય રામ મંદિરના નિર્માણમાં મારા ફેમિલી 21,000 રૂપિયાનું ડોનેશન આપ્યું છે, કે આઈ એમ રઘુવંશી. અમે એવું કહીએ છીએ કે અમે ભગવાન રામના પુત્ર એવા લવકુશના સંતાન છીએ અમે. અને 370ની કલમ હટાવી ને ત્યારે બધી જ કોંગ્રેસના નેતાઓ વિરોધ કરતા હતા. મારું ફેસબુક જોઈ લો, એની અંદર મેં એનું સમર્થન કર્યું છે કે ખૂબ સારો નિર્ણય કર્યો છે, ભારત એક હોવું જોઈએ. હાર્દિક, છેલ્લો સવાલ, એક વાત એવી છે કે તમે કોંગ્રેસ છોડી હવે તમારી સાથે બીજા ધારાસભ્યો છોડશે, બીજા છોડી દો તમારી સાથે આંદોલનમાંથી આવેલા ધારાસભ્યો તમારી સાથે આવશે, કે અન્ય કેટલા એવા ધારાસભ્યો છે કે જે નારાજ છે ને પાર્ટી છોડી શકે છે? ખૂબ સુંદર સવાલ અને એનો સુંદર જવાબ પણ આપો. 2017થી લઈને 2019 કે 20 સુધીમાં મને મારી જાત ઉપર એવો અફસોસ થાય છે કે કામ જનતાનું કરો, તમારી આજુબાજુ રહેલા લોકોનું નહીં. મેં 2017ની અંદર ખૂબ બધાને મદદ કરી, જે સારા લોકો હતા, હું એમ નથી કહેતો ખરાબ લોકો, જે સારા લોકો હતા મેં એમને ખૂબ મદદ કરી. અમને એમને કોંગ્રેસમાં ભલામણ થાય તો એમને ટિકિટોમાં મેં મદદ કરી, એ લોકો જીતે એના માટે મેં સભાઓ કરી છે, અને દિવસમાં 10-10 સભાઓ, દીક્ષિતભાઈ બાય રોડ ચાલતો હતો, ખૂબ મદદ કરી. પણ એ લોકો આજ ટીવીની અંદર આવીને જ્યારે વિરોધ કરે છે ને ત્યારે દુઃખ નથી લાગતું, પણ અફસોસ થાય છે કે જીવનમાં કામ કરો ને, તમારે કોઈની મદદ કરવી હોય તો જનતાની કરો, તમારી આજુબાજુ રહેલા કહેવાતા નેતાઓ જે તમારા ચમચાઓ છે એની ક્યારેય મદદ ના કરો. તો નારાજ કેટલા નેતાઓ છે, કેટલા લોકો કોંગ્રેસ છોડશે? તમે જુઓ, સમય આવશે. તમારી પાસે કોઈ આંકડો તો હશે? હું ક્યારેય પ્રિડિક્શનમાં નથી પડતો. હું બહુ દિલથી કહું છું, ગુજરાતની જનતા અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસમાં રહેવા નથી માંગતા, અને સમય આંતરે તમને ખબર પડશે. અને જે દિવસે હું આ બહુ દિલથી કહું છું, ગુજરાતની જનતા જે કોંગ્રેસના નેતાઓ વારંવાર એની સાથે દ્રોહ કરે છે ને, ગુજરાતની જનતા મુખ્ય વિપક્ષની ભૂમિકામાં પણ કોંગ્રેસને જોવા નહીં માગે, આ યાદ રાખજો. આભાર હાર્દિક. તો આતા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, જેવું કહેવું છે કે હજુ પણ ઘણા લોકો કોંગ્રેસ છોડશે, તો તેના પૂર્વ સાથીઓને પણ જવાબ આપ્યા, જોકે આગામી રણનીતિ જાહેર ન કરી. જોકે હાર્દિકના જવાબ જોતા એવું લાગતું હતું કે તેનો ઝુકાવ છે તે ચોક્કસથી ભાજપ તરફ છે. જોકે આગામી દિવસોમાં જ ખબર પડશે કે હાર્દિક કેસરીઓ ધારણ કરે છે કે આમ આદમી પાર્ટીની ટોપી.